નમસ્કાર મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારા પગની નસમાં આવતા સોજાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલું ઉપાય વિશેની મિત્રો આજકાલના આ ઝડપી સમયમાં ભાગદોડ વધતી જાય છે તેની સાથે સાથે શરીરમાં કંઈ ને કંઈ સમસ્યા થતી રહે છે મિત્રો આ સમસ્યાનો ઉકેલ આયુર્વેદમાં મળી રહે છે એમાં પણ ભારતીય મસાલામાં તમાલપત્રનું એક ખાસ અને અનેરું મહત્ત્વ રહેલું છે મિત્રો આ તમાલપત્ર ભોજનનો સ્વાદ તો બમણો કરી આપે છે જેની સાથે સાથે કેટલાક આયુર્વેદમાં પણ તેનું એટલું જ મહત્ત્વ રહેલું છે જેથી કરીને ખાસ લોકો તેમનું ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરતા હોય છે તે સિવાય તમે જાણતા હશો કે તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે મિત્રો તમાલપત્રનું સેવન કરવાથી હૃદયની સાથે સંબંધિત કેટલીક બીમારીઓથી પણ બચી શકાય છે એટલું જ નહીં તેની સાથે સાથે તમાલપત્રનો ઉકાળો અને લેપ પર મચકોડ આવવા પર તેમજ નસોમાં સોજા આવવા પર તેને દૂર કરી શકે છે મિત્રો તમાલપત્રમાં એન્ટી બેક્ટોરિયલ એન્ટી ફંગલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી અને દુખાવો દૂર કરવાવાળા ઘણા બધા ગુણો રહેલા હોય છે જેના કારણે તે દુખાવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થતું હોય છે તો મિત્રો ચાલો વાત કરીએ તમાલપત્રનો ઉકાળો બનાવવાની રીત મિત્રો તમાલપત્રનો ઉકાળો બનાવવા માટે દસ ગ્રામ તમાલપત્ર દસ ગ્રામ અજમો અને દસ ગ્રામ વરિયાળે લઈ અને તેને બારીક પીસી લેવી હવે તેને એક લીટર પાણીમાં ઉકાળી લેવી તેમાં આશરે સોથી દોઢસો ગ્રામ જેટલું પાણી રહી જાય એટલે તરત જ ગેસને બંધ કરી લેવું મિત્રો ત્યારબાદ તેનું નિયમિત રીતે સેવન કરવાથી તમારી નસોમાં આવતા સોજાને દૂર કરી શકાય છે મિત્રો તમાલપત્ર અને આ સિવાય અજમો તેમજ વરિયાળીથી બનેલો આ ઉકાળો એ એક રામબાણ ઈલાજ ગણાય છે અને તેની સાથે સાથે તમને મચકોડ આવવા પર પણ તમે તેનું સેવન કરી શકો છો મિત્રો જે તમને દુખાવો અને સોજાને ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને તે સિવાય તમે તમાલપત્ર અને લવિંગને પીસી અને પાણીમાં તેનો લેપ બનાવી અને તેને તમારી મચકોડ પર લગાડવાથી તમને એમાં ખૂબ જ આરામ મળે છે મિત્રો આ તમાલપત્ર અને લવિંગનો લેપ લગાડવાથી તમને દુખાવામાં ખૂબ જ આરામ મેળવી શકાય છે મિત્રો તમારી નસોમાં સોજા આવવાને કારણે પણ ઘણી તકલીફ થતી હોય છે અને તેની અસર આપણને આપણા કામ પર દેખાતી હોય છે મિત્રો નસોમાં સોજો આવવાનું કારણ વધારે પડતું ખેંચાણ ઈજા અને નસો પર દબાણ પડવાથી થતું હોય છે મિત્રો આવી સ્થિતિમાં તમે તમાલપત્ર અજમો અને વરિયાળીથી બનેલો આ ઉકાળો પીવાથી નસોમાં આવતા સોજાને ઓછો કરી શકાય છે તે સિવાય તમાલપત્ર તજ અને લવિંગને પીસી અને તેનો લેપ લગાડવાથી દુખાવામાંથી રાહત મેળવી શકાય છે તો મિત્રો આ હતા કેટલાક તમાલપત્રના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ મિત્રો આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે હમણાં જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો જય ભારત